જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો, એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં. આજે આપણે વાત કરીશું અવકાશયાન એટલે શું. તો અવકાશમાં શોધ સંશોધન કરવા માટે રોકેટની મદદથી અવકાશયાન અંતરિક્ષમાં મોકલવામાં આવે છે, વળી પાછું તેને પૃથ્વી પર પાછું લાવવા માટે વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેની ગતિ ધીમી કરવા માટે હવાઈ છત્રીને વાપરવામાં આવે છે. વિશ્વમાં પ્રથમવાર અવકાશયાનમાં જનાર વ્યક્તિનું બહુમાન યુરી ગાગરીનને ફાળે જાય છે. 12 એપ્રિલ 1961 રોજ રશિયાના અંતરિક્ષ યાત્રી યુરી ગાગરીને વોસ્તોક 1 અવકાશયાન દ્વારા અવકાશી સફર ખેડેલી. આકાશમાંથી પૃથ્વીને જોનાર યુરી ગાગરીન વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા. વર્ષ 1969 એપોલો 11 નામના અવકાશયાન દ્વારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન આલ્ડ્રીને અવકાશયાનમાંથી ઉતરી અને ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હતો. તેઓ ચંદ્ર પર જનાર પ્રથમ વૈજ્ઞાનિકો હતા એવું કહી શકાય. આમ અવકાશયાનના ઉપયોગની શરૂઆત થઈ અને અંતરિક્ષના ભેદ ઉકેલવામાં આપણે વધારે સક્ષમ બન્યા. જો અવકાશયાનને રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવે તો તેનો માત્ર એક જ વાર ઉપયોગ થઈ શકે છે, પરંતુ અવકાશયાત્રીઓ આ અવકાશયાનને જરૂરી સાધનો સાથે અવકાશમાં લઈ જાય તો તેને કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી તેને પૃથ્વી પર ઉતારી શકાય. અવકાશમાં અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં જ રહી અને તેમના પ્રયોગો કરતા હોય છે. અવકાશયાત્રીઓ પૃથ્વી અને તેના સિવાયના ગ્રહોનું સંશોધન પણ અવકાશમાં રહીને જ કરે છે. અવકાશયાનનો ફરીથી ઉપયોગ થાય? હા, અવકાશયાનનો ફરીથી ઉપયોગ કરી શકાય છે, પરંતુ તે જેટલી વાર અવકાશમાં જાય તેટલી વાર તેની સાથે બળતણની નવી ટાંકીઓ જોડી દેવી પડે છે અથવા જોડવામાં આવે છે. અવકાશયાન ઉડે ત્યારે 2 ઘન બળતણવાળા રોકેટની મદદથી ઉડતું હોય છે. આને સહાયક રોકેટ કહેવામાં આવે છે. તેનું બળતણ ખતમ થઈ જાય એટલે તે મુખ્ય રોકેટથી અલગ થઈ અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે એટલે તરત જ બળી જાય છે. ત્યારબાદ અવકાશયાન અવકાશયાત્રી અને મહત્ત્વના સાધનો સાથે ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરવા માટે ગોઠવાય છે. આ યાન ફરી પ્રવાસ કરે ત્યારે મોટા વિમાનની માફક જમીન પર ઉતરાણ કરતું હોય છે. જોઈએ મિત્રો આજનો સવાલ, અવકાશમાંથી પૃથ્વીને જોનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા હતા? તો મિત્રો કેવો લાગ્યો આપને આ અવકાશયાન સ્પેશિયલ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને નવું જાણવાની ઈચ્છા ધરાવતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.